तो आ दरमियान धमण ने लईने जे महत्वपूर्ण खुलासो करवामां आवी रह्यो छे। देशी वेंटिलेटर मामले ज्योति सीएनसी ना पराक्रमसिंह जाडेजाए मोटो दावो कर्यो छे। आयात लॉबी देशनी प्रोडक्टो ने सफळ थवा देती नथी आ निवेदन कर्यु छे। धमण विरुद्ध षड्यंत्र रची अभियान चलावामां आव्यु होवानो पण दावो कर्यो छे। तो आ साथे कांग्रेस प्रवक्ता मनीष दोशी जोड़ाई गया छे। मनीष भाई, कांग्रेस सतत धमण नो विरोध करतु रहू छे, परंतु आजे दावो करवामां आव्यो छे, तेना पर आपनी शुं प्रतिक्रिया? सौथी पहला तो शिवानी, आपने आपे जे वात करी के कांग्रेस विरोध करतो करी रह्यो तो, पण क्यारे ત્યારે તમામ વર્ણનાએ સરકાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના મિત્રને ફાયદો કરાવવા માટે વેન્ટિલેટર જાહેર કર્યું, જેને રાજ્ય સરકારના ઉચ્ચ કક્ષાના તબીબો જે તબીબી સેવા સાથે જોડાયેલા હોસ્પિટલની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બેઠક થઈ, અને તે બેઠકની અંદર વરિષ્ઠ તબીબોએ કીધું કે દમણ વન એ કોરોનાની સારવારમાં ઓક્સિજન માટે અમને ઉપયોગી થતું નથી, આ વેન્ટિલેટર નથી। આવી વાત એ સરકારના સત્તાવાર સિનિયર તબીબોએ કીધું, જવાબદાર પદાધિકારીઓએ કીધું, જે સરકારની વ્યવસ્થામાં કામ કરે છે સિવિલ હોસ્પિટલમાં, જેમને પરીક્ષણથી માંડીને બધું નાયબ મુખ્યમંત્રીશ્રીને એમની ઉપસ્થિતિમાં આ બધી ફરિયાદ કરી। ત્યારબાદ કોંગ્રેસે કોરોનાના દર્દીઓના જીવ સાથે જોખમ ન લેવાય, જેને ચેડા ન થાય એટલા માટે સારવારમાં વ્યવસ્થા ઉભી કરવા માટે સરકારને વારંવાર વિનંતી કરી, પણ સરકાર કોરોના જેવી મહામારીની આફતને પણ ભ્રષ્ટાચારના અવસર તરીકે પલટી નાખવા માટે તેમણે આ રીતે આખી વ્યવસ્થા ગોઠવી। સંપૂર્ણપણે અમે પહેલેથી કહીએ છીએ, અત્યારે પણ કહી રહ્યા છીએ કે જો દમણ એની તમામ પ્રકારની વ્યવસ્થામાં સફળ હોય તો એ આવકારદાયક બાબત છે। ભારતની કંપની કોઈ પણ આવે, દેશની કંપની કોઈ પણ આગળ આવે તો આવકારદાયક બાબત છે, પણ માત્ર ને માત્ર મુખ્યમંત્રીના મિત્ર હોવું કે ભારતીય જનતા પાર્ટીની ધન સંગ્રહ યોજનાના ભાગીદાર હોવું ના કારણે તેમને વ્યવસ્થામાં મદદરૂપ થવી, મને એમ લાગે છે કે માનવીને ચેડા સાથે ન થવું જોઈએ। ભાજપ આ કોરોનાના દર્દીઓની જિંદગીનો સવાલ હોય છે, એની મારી વાત હું પૂરી કરું એટલા માટે કે આ બહુ ગંભીર બાબત છે। હું ટીવીના માધ્યમથી એટલા માટે કહી રહ્યો છું ગુજરાતના દર્શકોને આ વાત સાચી ખબર પડે કે કોંગ્રેસ પક્ષની એક જ પ્રકારની અમારી માંગણી છે કે કોરોનાના દર્દીની સારવારમાં એમના જીવન સાથે ચેડા ન થાય। ટીવી નાઇન સહિતના તમામ માધ્યમોએ આ વાત દેખાડી છે કે દર્દીઓ સાથે કોરોનાની મહામારીમાં કઈ રીતની અવ્યવસ્થા ઉભી થઈ, કઈ રીતે દર્દીઓ હેરાન થતા હતા દમણ વનના કારણે કેમ। મારા બે પ્રશ્ન છે, જો દમણ વન એની તમામ પ્રકારની પરીક્ષણમાં પાસ હોય તો તમામ સિવિલ હોસ્પિટલે દમણ વન વાપરવાના કેમ બંધ કર્યા છે, નંબર વન, એની અંગે પણ જાહેરાત થવી જોઈએ, સરકાર પોતે ખુલાસો કરે, અને નંબર બે કે જો દમણ વન મંજૂરી નહોતી તો એને મંજૂરી વગર અમલ કરવા માટે કોણે બારોબાર આ દમણ વન આપણી બધી સિવિલ હોસ્પિટલમાં ઉપયોગમાં લીધા, અને દમણ વન કેટલા દર્દીઓને માટે ઉપયોગમાં આવ્યા અને કેટલા દર્દીઓના દમણ વનના લેવાના કારણે મોત થયા એની પણ સરકારે સત્તાવાર જાહેરાત કરવી જોઈએ। બિલકુલ મનીષભાઈ, હવે સરકારે જે ઓર્ડર આપ્યો છે જ્યોતિ સીએનસી ને ધમણ ત્રણ ને લઈને, તો હવે તેના વિશે શું કરશો? કારણ કે હજી પણ વિપક્ષના મનમાં શંકા કુશંકાઓ છે જ આ મશીનરી લઈને। શિવાની, હજી પણ હું ફરીથી કહું છું, આ પ્રશ્ન પક્ષ વિપક્ષનો નથી, આ પ્રશ્ન છે તબીબી સારવારનો। કમસેબે આજે સત્તા સ્થાને બેઠેલા લોકો પોતાને તમામ જ્ઞાન છે તે રીતે વર્તી રહ્યા છે। આ કોઈ આ માત્ર ને માત્ર કોઈ પણ પ્રકારના વેન્ટિલેટર હોય કે તબીબી સાધનો હોય તેની એની પદ્ધતિ છે, પ્રોટોકોલ છે, એની પરીક્ષણ માટેના માપદંડો છે, એ માપદંડમાં જે કોઈ કંપનીનું પાસ થાય તો એ તમામ વસ્તુ, અને એમાં કરીને દેશની કંપની કોઈ આગળ આવતી હોય તે આવકાર બાબત છે, એને હું સ્વીકારું છું અને પ્રમાણિકપણે કહું છું, પણ માત્ર ને માત્ર મને ખબર પડે મારા મિત્રોને મદદ કરવી જેવી સત્તાધારી પક્ષની અહંકારમાં રાખીને કોરોનાની મહામારીમાં દર્દીઓની જિંદગી સાથે જોખમ લેવું, ચેડા કરવા, એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય। વિપક્ષના મનમાં કોઈ શંકા નથી, કોંગ્રેસના મનમાં પણ કોઈ શંકા નથી, અમારો પ્રશ્ન એટલો જ છે કે કોરોનાની મહામારીમાં જે દર્દી તમારી આ સારવાર લેવા આવે છે તેના જીવન સાથે પ્રયોગ ન થાય, ચેડા ન થાય, અને એ જોવાની જવાબદારી સરકારની છે। કમનસીબે સરકાર કોન્ટ્રાક્ટરોનું ધ્યાન રાખવામાં દર્દીઓને કોરોનાને મૂકી દીધા છે। બિલકુલ મનીષભાઈ, જોડા બદલ આભાર। તો કોંગ્રેસના સનસનીખેજ આક્ષેપ સરકાર સામે, કારણ કે દર્દીઓની જિંદગીઓ સાથે ચેડા થઈ રહ્યાનો કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે, જો કે સામે જ્યોતિ સીએનસી તરફથી આ સ્પષ્ટતા આપવામાં આવી છે।
વેન્ટિલેટર પહેલા પણ તમને એચએફએનટી ની જરૂરિયાત પડશે. એચએફએનટી એટલે હાઈ ફ્લો નેઝલ થેરાપી કે જેમાં ઓક્સિજન છે જે એ